કેમ્સો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય હિન્દી ભાગ 8 મોટો ઉ ઉ મોટો ઉ પડો ઓર રંગ ભરો વાંચો અને રંગ પૂરો ઉ વત્તા દીર્ઘ ઉ રુ ઉ ન તો ઊન એટલે ઊન ઊ કેવો આવશે મોટો ઊ મોટો ઊ ઊન તો ઊન તો આ મોટા ઊમાં આપણે રંગ પૂરવાનો છે તો આ શું છે બીજું ચિત્ર ઊંટનું તો ઊંટ અહીંયા મોટો ઊ કરવાનો અને ઉપર ચંદ્રકાર કરવાનો અને ઉપર ટપકું કરવાનો ઉપર બરોબર ને ઊંટ એ ધ્યાન આપીને લખવાનું ઊંટ એટલે ઊંટ પડો ઓર લખો વાંચો અને લખો અહીંયા આપણે મોટો ઊ લખવાનો છે તો આપણને અહીં રેખાંકિત આપ્યું છે અને ઘૂંટીને આપણે મોટો ઊ વ્યવસ્થિત રીતે લખવાનો છે સારા અક્ષરે અહીંયા ચાર ખાના આપ્યા છે એમાં પણ આખો મોટો ઊ લખવાનો છે નીચે પણ ઉપર લખ્યું એ પ્રમાણે જ નીચે પણ લખવાનું છે મોટો ઊ આગળ જોઈએ અક્ષર પઢો ઓર લખો અક્ષર વાંચો અને લખો ક વત્તા દીર્ઘ ઉ કુ કુ કુના દીર્ઘ ઉ કુ તો અહીંયા લખવાનું નીચે કુ 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 ખના દીર્ઘ ઉ કુ દીર્ઘય અને રસ્વમાં ધ્યાન આપવાનું કેવી રીતે દીર્ઘ કરવું અને કેવી રીતે રસ્વ કરવું એ ધ્યાન આપીને લખવું આપણને ઉપર લખેલું આપ્યું છે એ જોઈ જોઈને આપણે નીચે લખવાનું છે કુ ખુ ગુ ગુ ચુ સુ ચુ ચુ ટુ ટુ ડુ ડુ આ બધા અક્ષરો આપણે જેવી રીતે ઉપર લખ્યા એવી રીતે આપણે આખો કક્કો લખવાનો છે સારા અક્ષરે બરોબર ને આપણે આગળ લખીશું એવી રીતે જ આ લખવાનું છે પઢો શીખો લખો વાંચો શીખો અને લખો અહીંયા વાંચવાનું છે લખવાનું છે અને શીખવાનું છે અહીંયા આપણે પહેલો પ્રશ્ન પહેલું આપ્યું છે શબ્દ આલુ તો આલુ એટલે બટાકા ગુજરાતીમાં આલુને આપણે શું કહીએ બટાકા તો અહીંયા આપણે રેખાંકિત આપ્યું છે અને કુંટીને લખવાનું આલુ પછી નીચે લખવાનું આલુ અને આ લીટીમાં પણ લખવાનું છે આલુ વ્યવસ્થિત અક્ષરે આપણે લખવાનું આલુ બીજો શબ્દ છે ભાલુ ભાલુ એટલે શું થાય રીન્સ ભાલુ એટલે રીન્સ તો અહીંયા લખવાનું જોઈને ભાલુ 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 પછી લખ્યું છે દૂધ દૂધ એટલે દૂધ જ થાય તો અહીંયા આપણે લખીશું દૂધ 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 પછી આગળ આપ્યું છે સૂરજ એટલે સૂરજ જ થાય સૂર્ય પણ કહેવાય સૂરજ એટલે સૂરજ તો લખીશું નીચે સૂરજ સૂરજ પૂજા એટલે પૂજા જે પૂજા પાઠ કરીએ બરોબર ને પૂજા 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 લખીશું ફૂલ એટલે ફૂલ ફૂલ એટલે ફૂલ જ થાય તો આપણે અહીં વ્યવસ્થિત ક ના થઈ જાય ફનું એ ધ્યાન આપીને લખવાનું ફૂલ ફૂલ પછી બીજું આપ્યું છે ખજૂર તો ખજૂરને પણ ખજૂર જ કહેવાય તો અહીંયા આપણે લખીશું નીચે પણ ખજૂર 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 પછી આગળ આપણે શબ્દ કબૂતર તો કબૂતરને કબૂતર જ કહેવાય કબૂતર કબૂતર એવી રીતે આપણે ત્રણ વાર અહીંયા લખીશું સારા અક્ષરે આગળ જોઈએ ઉસે શુરુ હોને વાલે શબ્દ કો ખરા કરો સહી કરો ઉથી શરૂ થનારા શબ્દને બોક્સમાં ખરું કરો જે ઈથી શરૂ ઉઠી શરૂ થતો હોય એ આપણે ખરું કરવાનું છે તો પહેલો શબ્દ આવ્યો છે ઈમલી તો ઈમલી શબ્દ ઈથી ચાલુ થાય છે નાના ઈથી
પણ આપણે મોટા ઉથી શરૂ થતા શબ્દને ખરું કરવાનું છે તો આપણે ઉથી ચાલુ થતો નથી આગળ જોઈએ ઉપર તો ઉપર શબ્દ મોટા ઉથી ચાલુ થાય છે આપણે મોટા ઉ વાળો શબ્દ શરૂ થતો હોય એમાં ખરું કરવાનું છે બોક્સમાં તો એ આપણે આવશે બોક્સમાં ખરાની નિશાની બીજો શબ્દ આપ્યો છે ઉન તો ઉન શબ્દ મોટા ઉથી ચાલુ થાય છે એટલે અહીંયા પણ બોક્સમાં ખરાની નિશાની આવશે આગળ શબ્દ છે આમ આમ એટલે કેરી તો આમ અથી ચાલુ થાય છે એટલે એ બોક્સમાં કંઈ નહીં કરવાનું આગળ જોઈએ બીજો શબ્દ અનાર અનાર એટલે દાડમ આપણે આગળ જોઈ ગયા તો અ શબ્દ અથી અનાર શબ્દ અથી ચાલુ થાય છે એટલે આ બોક્સમાં પણ આપણે કંઈ કરવાનું નથી આગળ જોઈએ ઉસર ઉસર શબ્દ ઉથી ચાલુ થાય છે એટલે આ બોક્સમાં ખરાની નિશાની કરીશું ઉકો તીરકી દિશામે પડકર શબ્દ બનાવો ઉને તીનની દિશામાં વાંચીને શબ્દ બનાવો ઉને આપણે તીનની દિશામાં અહીંથી વાંચવાનો અને એ શબ્દ બને એ આપણે આ બોક્સમાં લખવાનો છે તો પહેલો શબ્દ આપેલો છે ઉદાહરણમાં ઉન તો આપણે એ બોક્સમાં લખ્યું ઉન ઉપર તો ઉપર લખીશું ઉર્જા તો એ લખીશું ઉર્જા એ બોક્સમાં લખીશું ઉર્જા તો અહીં આગળ આપ્યું છે ઊણી તો એ શબ્દ બને ઉની તો એ બોક્સમાં લખીશું ઊણી ની ઉષ્મા તો ઉષ્મા શબ્દ લખીશું આપણે આગળ તો આ રીતે જોઈ જ ગયા તીનની દિશામાં વાંચીને શબ્દો બનાવવાના એ તો તમને આવડી જ ગયા હશે હવે તો આગળ જોઈએ ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો તો આપણને અહીંયા કૌંસમાં નામ આપ્યા છે સૂરજ ઝૂલા કબૂતર ચૂહા સૂરજ એટલે સૂરજ ઝૂલા એટલે ઈંચકો કબૂતર એટલે કબૂતર ચૂહા એટલે ઉંદર બરોબર તો આગળ જોઈએ સનુચિત્ર આપ્યું છે કબૂતરનું તો અહીંયા લખીશું કબૂતર આપ્યું છે કૌંસમાં તો અહીં આપણે એ ખાલી જગ્યામાં લખશું કબૂતર આગળ આપ્યું છે ચિત્ર ઉંદરનું મેં કીધું હતું ઉંદર ચૂહાને શું કહેવાય તો ચૂહાને ઉંદર કહેવાય તો આપણે ઉંદરનું ચિત્ર આપ્યું છે તો અહીંયા ચૂહા ઉંદરનું આપણે હિન્દી જોઈશું ચૂહા તો ચૂહા લખેલું આ રહ્યું તો અહીંથી આપણે જોઈને લખશું એ ખાલી જગ્યામાં ચૂહા સૂરજને તો સૂરજ જ કહેવાય તો એ લખેલું આલ્યું કૌંસમાં સુરત તો એ ખાલી જગ્યામાં આપણે ત્યાંથી જોઈએ લખશું સુરજ તો આગળ અહીં હિંચકાને શું કહેવાય હિન્દીમાં હિંચકાને શું કહેવાય હિન્દીમાં ઝૂલા શું કહેવાય ઝૂલા તો લખશું અહીંયા ઝૂલા શબ્દ લખીશું શું કહેવાય ઝૂલા હિંચકો એટલે ઝૂલા અહીંથી કેવા વસ્તુ જોઈને લખવાનું બરોબર ઝૂલા ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો ચિત્ર જોઈને આપણે શબ્દનો ઉપયોગ કરીને વર્ણોનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાનો તો અહીંયા આપણે છે આપ્યું છે આગળ જોઈએ આપણે ઈચકાનું ચિત્ર આપ્યું હતું તો ઈચકાને શું કહેવાય હિન્દીમાં તો લખવાનું એ લખવાનું ઝૂલા ઝૂલા દૂધને દૂધ શું કહીશું દૂધ લખીશું આ ખાનામાં બરોબર બોક્સમાં લખવાનું વ્યવસ્થિત અક્ષરે આ શું આપ્યું છે ત્રિશુળ તો ત્રિશુળને હિન્દીમાં ત્રિશુલ ત્રિશુળ આપણે ગુજરાતીમાં તીસુ અડ અડ લખીએ છીએ પણ હિન્દીમાં તીસુ લ આવશે ડમરું તો ડમરું ભમેરાને આપણે શું કહીએ હિન્દીમાં લટ્ટુ લટ્ટુ કે શું લટ્ટુ વ્યવસ્થિત લખજો ડ અને નીચે આવી લીટી કરવાની બરોબર ને તો આગળ આપ્યું છે કબૂતર તો કબૂતર લખવાનું કબૂતર સુરત તો સુરજ જ થાય તો લખશું સુરજ અહીંયા લખશું રીન્સ મેં તમને કીધું હતું ને ભાલુને રીન્સ કહેવાય ભાલુ
પહેલું શબ્દ આપે તો તો એ બાળકને શું કહેવાય રીત તો આ રીત આપે છે તો હિન્દીમાં આપણે લખીશું રીત નો એ પાલુ આ શું છે ખજૂર તો ખજૂરને ખજૂર જ કહેવાય તો એ લખીશું ખજૂર પછી આલી છે બંદૂક બંદૂક શું લખીશું બંદૂક બરોબર આગળ આપણે જોઈએ ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્ર ઓળખી ખાના પૂરો ચિત્ર ઓળખીને આપણે ખાના પૂરવાના છે તો પહેલું આપ્યું છે કબૂતર તો લખશું કબૂતર અંગૂર તો દ્રાક્ષને હિન્દીમાં શું કહીએ અંગૂર તો એ લખશું અંગૂર અહીંયા આપણે ચિત્ર બે આપ્યા છે અને અહીંયા બે શબ્દ પણ આપ્યા છે એથી ત્યાંથી જોઈને આપણે અહીંયા શબ્દો લખવાના છે બોક્સમાં બરોબર તો આપણે જોઈશું રીન્સને શું કહેવાય ભાલુ તો એ લખીશું લુ આપેલું છે તો ભાલુ આ ભાલુ તો આલુ બટાકાને શું કહેવાય આલુ તો આલુ સુરજને તો સુરજ કહેવાય સુરજના ચિત્ર નીચે આપણે બોક્સમાં લખશું સુરજ ર આપેલો છે તો આખો શબ્દ બનશે સુરજ તો ખજૂર આપ્યું છે તો ખજૂરને શું કહેવાય હિન્દીમાં ખજૂર જ તો ખજૂર ત્રિશુલનું ચિત્ર આપ્યું છે ત્રિશુળ ને ત્રિશુલ તો એ શબ્દ આપણને આપેલો છે ત્રિશુલ શાળાનું ચિત્ર છે શાળાને આપણે હિન્દીમાં સ્કૂલ કહીશું સ્કૂલ પછી તરાજુ ત્વાજવું આપણે ગુજરાતીમાં તરાજવું કહીએ છીએ પણ ઈરાજમાં હિન્દીમાં શું કહીશું તરાજુ અચ્છાનું ફૂલ છે ધતુરા ધતુરાનું ફૂલ છે ગામડામાં બહુ જોવા મળ્યા ધતુરા આ ભમરડો ભમરડાને શું કહેવાય મેં કીધું હતું ને આગળ આપણે ઉપર શબ્દ લખ્યા લટુ અને આ શું છે લડ્ડુ મામા મોમાં પાણી આવી ગયું હશે લડ્ડુ શબ્દ સાંભળીને લાડવાનું તો એ લખીશું લડ્ડુ ડ નીચે લીટી કરવાની અને અહીંયા લટ્ટુમાં ટ નીચે લીટી આવશે બરોબર એ ધ્યાન આપજો હવે આગળ જોઈએ ચિત્ર દેખો ગોળા કરો ઓર શબ્દ લખો ચિત્ર જો ગોળાકાર કરો અને શબ્દ લખો અહીંયા ચિત્ર જોઈને અહીંયા આપણો કોષ્ટક આપ્યું છે એમાં શબ્દ ઉપર ગોળાકાર કરી અને અહીંયા ખાલી જગ્યામાં આપણે શબ્દ લખવાનો છે તો રીન્સનું ચિત્ર આપ્યું છે રીન્સને આપણે હિન્દીમાં શું કહીએ ભાલુ તો અહીંયા આપણને ઉદાહરણમાં આવ્યું છે ભાલુ તો અહીંયા અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું ભાલુ આ બાજુમાં આપ્યું છે ઊન ઊનને હિન્દીમાં ઊન જ કહેવાય પણ મોટો ઉ આવશે એ ધ્યાન આપવાનું કેવી રીતે લખાય હિન્દીમાં ઊન તો ઊન તો એ આર્યું ઊન એના ઉપર ગોળ કરીશું આપણે અને ખાલી જગ્યામાં લખશું ઊન આ બાજુમાં આપ્યું છે ખરબૂજા શું આપ્યું છે ખરબૂજા તો ખરબૂજા આ શબ્દ આપ્યો છે ખરબૂજા તો એ ખાલી જગ્યામાં લખશું ખરબૂજા આ શું છે ત્રિશુલ તો હિન્દીમાં ત્રિશુલ તો આના ઉપર આપણે ગોળ કરીશું ત્રિશુલ પર અને એ ખાલી જગ્યામાં લખ્યું ત્રિશુલ આગળ જોઈએ બાકી અક્ષર લખો ખૂટા અક્ષર લખો આપણને આગળ અક્ષર આપેલા છે અને પાછળ જે ખાલી જગ્યામાં ખૂટો અક્ષર ત્યાંથી જોઈને મૂકવાનો છે પાલ તું તો આપ્યું છે પાલ ખાલી જગ્યા પાલ તું ખાલી જગ્યામાં તું આવશે ખુશબુ ખુશ ખાલી જગ્યા તો ખુશબુ ખાલી જગ્યામાં બુ શબ્દ આવશે અહીંયા અહીંયા તું આવશે બરોબર તમારે જોઈ લેવાનું તો ખાલી જગ્યા ધૂપ આપેલું છે ખાલી જગ્યા કંઈ આપ્યું નથી પ આપ્યું છે અહીંયા આવશે આગળ ધૂ ધૂ આવશે ધૂપ ખાલી જગ્યામાં શું લખવાનું ધૂપ બરોબર ઉસર ખાલી જગ્યા સર તો અહીંયા આખો મોટો ઉ આવશે ઉ સર ફૂલ આ તો બધાને આવડશે તમને લખતે ખૂટા અક્ષર તો જોઈ જોઈને લખવાનું છે જે ખૂટો અક્ષર હોય આગળથી જોઈને લખી દેવાનું સારા અક્ષરે ફૂલ ખાલી જગ્યા લ તો અહીંયા લખવાનું ફૂ ખાલી જગ્યામાં શું આવશે ફૂલ આલુ તો આ આપેલો છે ખાલી જગ્યામાં કંઈ આપ્યું નથી તો આલુ
आलू आओ से सूरज खाले गया रज तो खाले गया आओ से सू रज चूहा खाले गया हा तो खाले गया माला कौन आओ से चू हा बरोबर कोष्टक से शब्द चुनकर खाली जगह भरो કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે એ જોઈને આપણે નીચે ખાલી જગ્યામાં લખવાના છે કઈ જગ્યાએ કયો શબ્દ આવે બરોબર તો પહેલો આપ્યો છે ઝૂલા તરાજુ ડમરૂ અને આલુ નીચે ચિત્ર પણ આપેલા છે એટલે આપણને ખબર પડશે કઈ ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે તો આપણને એ તો વાંચવાનું ચિત્ર આપશે રતન ખાલી જગ્યા લા તો શું ખાલી જગ્યામાં લખવાનું આવશે રતનને શું લાવવાનું કહેશે તરાજુ તો અહીંયા આવશે ખાલી જગ્યામાં તરાજુ રતન તરાજુ લા આ શું છે બટાકા ચિત્ર સર તો બટાકાને આપણે શું કહીએ હિન્દીમાં આલુ તો આકાશ ખાલી જગ્યા ખા આકાશને શું ખાવાનું કહે છે આલુ તો અહીંયા જોઈએ આપણે આલુ આપેલું છે આ રીમ તો અહીંયા લખીશું આલુ શબ્દ ખાલી જગ્યામાં આકાશ આલુ ખા અહીંયા ઝૂલાનું ચિત્ર આપ્યું છે હિંચકો હિન્દીમાં આપણે હિંચકાને ઝૂલા કહીએ છીએ પૂનમ ખાલી જગ્યા ઝૂલ શું ઝૂલવાનું કહે છે પૂનમને ઝૂલા તો અહીં શબ્દ આપ્યો છે ઝૂલા એ જોઈને વ્યવસ્થિત કેવી રીતે લખવો એ જોઈને લખવાનું વ્યવસ્થિત પૂનમ ઝૂલા ઝૂલ ડમરાનું ચિત્ર આવ્યું ડમરું તો પૂજા ખાલી જગ્યા બજા હવે એક જ શબ્દ બચ્યો ડમરું તો આપણે પૂજા ડમરું બજાર પૂજાને ડમરું બજાનું કહે છે સમાન શબ્દો કો જોડો સરખા શબ્દોને જોડો જે સરખા શબ્દો હોય એને આપણે જોડવાના છે તો પહેલો શબ્દ આપ્યો છે ઊન તો ઊન શબ્દ હોય એની સામે જોડવાનો ઉપર તો ઉપર શબ્દ જોવાનો ઉપર શબ્દની સામે ઉપર જોડવાનું ચૂહા તો ચૂહા શબ્દને ચૂહા શબ્દ સામે જોડવાનો સુરજ શબ્દ છે તો સુરજ શબ્દને સુરજ શબ્દ સામે જોડવાનો ખજૂર શબ્દને ખજૂર સામે જોડવાનો કબૂતર શબ્દને કબૂતર શબ્દ સામે જોડવાનો અંગૂર શબ્દને અંગૂર શબ્દ સામે જોડવાનો આ તો તમને આવડતું જ હશે આગળ જોઈએ વાક્ય ભણો ઓલ લખો વાક્ય વાંચો અને લખો રાજુ બાજા બજાતા હે રાજુ બાજા બજાતા હે આપણે અહીંયા શબ્દ આપ્યા છે વાક્ય એ જોઈને જ આપણે લખવાના છે સારા અક્ષરે બરોબર જોડણીનું ધ્યાન આપીને વ્યવસ્થિત શબ્દો લખવા સૂરજ પૂરબ સે આતા હે સૂરજ ક્યાંથી આવે છે પૂરબ સે તો સૂરજ પૂરબ સે આતા હે કાનન ઉનલા કાનન ઉનલા ગાય પાલતુ જાનવર હે ગાય પાલતુ જાનવર હે એટલે જે આપણે ગુજરાતીમાં તો ગાય પાલતુ પ્રાણી છે જાનવર એટલે પ્રાણી છે બરોબર ને તો આ વ્યવસ્થિત રીતે આપણે સારા અક્ષરે લખવાનું બરોબર ને જોડણીની ભૂલ ના થાય એવી રીતે તો લેસનમાં આપણે હિન્દીની નોટમાં લખીશું મોટો ઉ કરીને લખીશું પાના નંબર 31 કયું લખવાનું પાના નંબર 31 આ પાના નંબર આપણે હિન્દીની નોટમાં સારા અક્ષરે લખવાનું બરોબર ને આવજો વિદ્યાર્થી મિત્રો